નિર્મલનગર વિસ્તારમાં મારામારી નો બનાવ હતા, બે ગાડીઓને નુકસાન થવા પામ્યું હતું. નિર્મલનગરની શેરી નંબર 7માં રહેતા લોકો અને સિંહા કોલોનીમાં રહેતા લોકો વચ્ચે કોઈ જૂની અદાવતને લઈ બંને જૂથો વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેમાં એક વ્યક્તિને ઈજા થવા પામી હતી. તેને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે નીલમબાગ પોલીસ અને બોરતાવ પોલીસ બંને ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી, જ્યારે આ બનાવમાં બે મોટરસાયકલને તોડી નાખવી નુકસાન કરવામાં આવ્યું હતું. સંજયભાઈ ક્યાં રહ્યો તમે? રેલવે શિયા કોલોની. શું બનાવ બન્યો હતો? હું દૂધ લેવા જતો હતો, દૂધ લઈને આવતો હતો ત્યારે ત્યાં ટોળકું ઊભું હતું, 30-40 જણા હતા. એ હું એ લોકોને જોઈને, એ લોકો મને મારવા દોડ્યા, તો હું એ લોકોને જોઈને છે ને ભાઈ ગયો, ભાઈ ગયો ને તો પાણકાના ઘા કર્યા અને એમાં પગમાં વાગી ગયો. અને બીજી પહેલાંય માર્યો હતો, ત્યારે એક ભાઈ ભાઈ માર્યો હતો, મારા આમ માર્યો હતો ને અહીંયા ટાકા માર્યો. મારવાનું કારણ શું હતું? મારવાનું કારણ કાંઈ નહીં, હું દુકાને જતો હતો અને એ સામેથી આવ્યા ને એ કહે કે હું સામું જાઉં છું, એમ કરીને મને ગાળ દીધી. ત્યારે આયા હું કાચની બોટલ પડી માથામાં, અને પેલા માતા હતો ને મને ધમકી આપી કે જો બહાર નીકળીને તો મને મારી દીધું. બે દી પછી આજે પાછા ખાધી, બે ગાડીઓ તોડ નાખી. એ ચારના નામ આવડે, એકનું નામ પીઠું છે, એકનું નામ રાજેશ ગયા છે, અને એકનું નામ પ્રવીણ છે, અને એકનો એક જાડિયો કરીને આવો. એ લોકો ક્યાં છે? એ લોકોને આવડું દેવી પૂજક વાત છે ને ત્યાં.